नमस्ते विद्यार्थी मित्रों, सज्जानंद विद्यालय नवा नरोडा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सौनू हार्दिक स्वागत है। आज आप धोरण 5 विषय पर्यावरण अभ्यास करीशू। पर्यावरण अंदर पाठ 9 चढ़िए ऊंचा चढ़ाड़ नो भाग 3 विषय अभ्यास आज आप करवानो छे। तो जुओ, एक खास मेहमान, बराबर, आ लोको पर्वतारोहण करे छे, एना विषेनी वात आपणी चालू हती, जे आपणे आगळ વધારીએ છે કે હવે શું થાય છે। તો જુઓ, રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા। એમના ખાસ મહેમાન કોણ હતું? બચેન્દ્રી પાલ ને મળે છે રાત્રે જમ્યા પછી। તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે। તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા। એ માઉન્ટ એવરેસ્ટ ઉપર જે ટુકડી ચડવાની હતી એમાં પસંદગી થયેલા હતા, એટલે કે એમને ચડવા માટેની પરવાનગી મળેલી હતી, એમની પસંદગી એ ચડવા માટે થઈ ગઈ હતી। એમ તેઓ એમના જે બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા એમના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા। તે સાંજ ખુશીની હતી, એ સાંજ કેવી હતી? ખુશી, એટલે કે બધા આનંદમાં હતા, અમે ગીતો ગાતા હતા। બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારા માસા કફલ પાકો ચૈતા મેરી છૈલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા। એ જે બચેન્દ્રી હતા એ એમની સાથે ગીત ગાવામાં અને નૃત્ય કરવામાં જોડાયા। તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે। એ વખતે એ લોકોને એવી ખબર નહોતી કે માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે। બચેન્દ્રી પણ એક મહિલા છે, બરાબર, જે ચડવાના હતા માઉન્ટ એવરેસ્ટ, એના પહેલાં આશીર્વાદ લેવા માટે આવેલા હતા અને ઇતિહાસનું સર્જન કરશે। ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા કોણ? તો બચેન્દ્રી। વિકલ્પમાં પ્રશ્ન સ્વરૂપમાં પૂછાઈ શકે, દરેકે યાદ રાખવાનું છે કે સૌથી પહેલાં ભારતમાં સૌ પ્રથમવાર માઉન્ટ એવરેસ્ટ કોણ ચડ્યું હતું, એ મહિલાનું નામ શું? તો બચેન્દ્રી। પછી જુઓ કે બરફમાં છાવણી, અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા, અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી। એટલે કે આ કિસ્સો ફેબ્રુઆરી 18, 1984 વાત છે, બરાબર, એ લોકોને 2134 મીટર ઊંચાઈ ઊભા હતા, એમને રાત્રિ ત્યાં જ વિતાવવાની હતી। દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા, એટલે કે બધા કામે લાગેલા હતા, દરેક તંબુ બાંધતા હતા। અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા। એમણે શું કર્યું? તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કરી અને ખીલાઓ લગાવી અને તંબુ બનાવવા લાગ્યા। જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા, તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો। એક બાજુથી બાંધે અને બીજી બાજુથી પવન આવે એટલે પવન એને ઉડાડી દે, વળી પાછા બીજી બાજુથી બાંધે અને પવન આવે ત્યારે ઉડી જતો હતો। ખૂબ જ ખેંચાણ તાણ પછી અમે તંબુ બાંધી શક્યા। ખૂબ જ એક ખેંચાણ તાણ કર્યા પછી એ લોકો તંબુ બાંધી શક્યા। તંબુ કોને કહે છે? જે ત્રિકોણ આકારે આપણે બાંધીએ છીએ ને, અહીંયા ચિત્રમાં બતાવ્યું છે, જો ત્રિકોણ આકારે બાંધેલા છે। પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો, તંબુની આસપાસ એમણે શું કર્યું? ખાડો ખોદ્યો। અમને ખૂબ ભૂખ લાગી હતી, અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા। એમને ખૂબ ભૂખ લાગી હતી એટલે રસોઈ બનાવવા માટે એમણે શું કર્યું? લાકડા શોધ્યા, પથ્થરો અને બીજી અન્ય સામગ્રી પણ શોધી। જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી અને બેગમાં ભર્યા, છાવણીની આસપાસ જે કચરો હતો એ ભેગો કરી અને એમને બેગમાં ભર્યો। ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા। પછી ઝડપથી એમની જે સુવાની બેગ હતી, તંબુ બાંધ્યો હતો એમાં ગયા। હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી। એ જે તંબુ બાંધ્યો હતો એની અંદર એ સૂઈ શકશે કે નહીં, એની જે બેગ હતી, સુવા માટેની બેગ આવે છે, એમાં સમાઈ શકશે કે નહીં, સૂઈ શકશે કે નહીં, એના માટે એ ચોક્કસ હતી નહીં। તે આરામદાયક હશે? શું તેમાં ઠંડી નહીં લાગે? એટલે કે બેગની અંદર ઠંડી નહીં લાગે? આ સુવા માટેની બેગ જે અહીંયા બતાવેલી છે ને, આ રીતની બેગ આવે છે જેની અંદર સુવાનું હોય છે।
પરંતુ તે બેગ મુલાયમ પીંછાઓથી ભરેલી હતી. એ જે બેગ હતી એ કેવી હતી? મુલાયમ પીંછાઓથી ભરેલી હતી. અમને ગરમ રહેવામાં મદદ કરે, એ પીંછા એમને ગરમાવો આપવામાં મદદ કરે એ રીતે બેગ ભરેલી હતી. બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વે તમે સૂઈ ગયા, અને એ લોકો ચાલીને ખૂબ જ થાકી ગયેલા હતા એટલે જેવા પડે છે એટલે કે પડતા વેત જ એ લોકો સૂઈ જાય છે. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. સવારે ઉઠીને જોયું તો શું થતું હતું? બરફ પડતો હતો. વાહ, કેટલું સુંદર! એ જે બરફની નરમાશથી પતરીઓ પડતી હતી એ જોવામાં એમને ખૂબ જ મજા આવતી હતી. છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. છોડ કેવા દેખાતા હતા? સફેદ. ઘાસ, પર્વતો એ બધા જ ઉપર જે બરફની પથરીઓ પડતી હતી જેના કારણે બધું જ કેવું દેખાતું હતું? સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 એટલે કે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. એમને કેટલું ચડવાનું હતું? 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. એ લાકડીનો ટેકો રાખી અને બરફની અંદર સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું અને ચાલવું ખૂબ જ કઠિન હતું, કારણ કે અમે લપસતા જતા હતા. બરફની અંદર ચાલવું આસાન નથી, બરાબર? એટલે એ બારે ઘડીએ લપસી જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. છતાંય તેઓ બપોરે બરફથી છવાયેલા જે પર્વતો હતા એના પર પહોંચે છે. અમે એકબીજાની ઉપર બરફના ગોળા બનાવીને ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. અહીંયા તમે જુઓ બરફનો માણસ બનાવેલો છે, બરાબર? તો એમણે શું કર્યું? બરફના ગોળા બનાવી અને એકબીજાની ઉપર ફેંકતા હતા અને બરફનો માણસ બનાવવાની એમને ખૂબ જ મજા આવી. હવે છાવણીનો છેલ્લો દિવસ એટલે કે ફેબ્રુઆરી 21, 1984ની વાત છે. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. એ લોકો કેમ્પ ફાયર કેમ્પ બનાવવાનો હતો જેની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યો. દરેક જે જૂથ વેચેલા હતા એ દરેક જૂથે એક એક કાર્યક્રમ તૈયાર કરેલો. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. એમણે કેમ્પ ફાયરમાં શું કર્યું હતું? જોક્સ કીધા, જોક્સ ઉપર હસ્યા, ગાઈ તેમજ નૃત્ય કરી અને મજા માણી. મધ્યરાત્રિ એટલે કે અડધી રાત થઈ એટલે બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. બ્રિગેડિયર જે જ્ઞાનસિંહ એમના જે હેડ હતા એમને એને બોલાવે છે. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? એટલે એમને બોલાવે છે એટલે મનોમન વિચારે છે કે અરે મેં શું કર્યું તે મને બોલાવે છે એમ. પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું હું સ્થિર ઊભી જ રહી ગઈ. પણ સરે બોલાવી અને શું કહ્યું કે આપણે જે છાવણી એટલે કે જે પર્વતારોહણ ઉપર ચઢ્યા, બરાબર, આખો જે કાર્યક્રમ હતો એની અંદર સૌથી સારું પ્રદર્શન કોને કર્યું? તો એનું નામ આપે છે સંગીતા, બરાબર? તો સૌથી સારા પ્રદર્શન માટે એનું નામ જાહેર કર્યું ત્યારે એ તો સ્થિર ઊભી જ રહી ગઈ એટલે કે આશ્ચર્ય થઈ જાય છે. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશી એના ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. એમના જે બ્રિગેડિયર હતા જ્ઞાનસિંહ એમણે એને આશીર્વાદ આપ્યા ત્યારે એના ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. એની સારા વખાણ થયા, સારા પ્રદર્શન બદલ એને આશીર્વાદ મળ્યા, એની વાહ વાહ થઈ, તો એનામાં ખુશીના આંસુ બહાર આવે છે. ચર્ચા કરો, તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? તો મિત્રો, પર્વતારોહકો ખૂબ જ ઊંચાઈ પર હતા જ્યાં બરફ વર્ષા થતી હતી. રાત્રે બરફ વર્ષા થાય તો તે બરફ તંબુમાં ન આવી જાય અને ખાડામાં સરકી જાય. તે માટે તંબુની આસપાસ શું કર્યું? એમણે ખાડો કર્યો જેથી તંબુ પરથી બરફ સરકી અને ક્યાં જાય? ખાડામાં પડે. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? તો તમે જુઓ કે પર્વતારોહણ સિવાય ધ્રુવ પ્રદેશની મુસાફરી, સાયકલ પર સમગ્ર દેશનો પ્રવાસ કરવો, દરિયામાં નાની હોડીઓમાં અમુક સ્થળે જવું વગેરે પ્રવૃત્તિઓ સાહસિક કહી શકાય, કારણ કે આ બધામાં કંઈ ને કંઈ મુશ્કેલીઓ તો પડતી જ હોય છે. હવે જુઓ, કલ્પના કરો અને લખો. તમે પર્વત ઉપર છો, તમે ત્યાં કેવો અનુભવ કરો છો? તમે શું જોઈ શકો છો? તમને ત્યાં શું કરવું પસંદ છે?
તો જુઓ, હું અત્યારે પર્વત પર છું એવું આપણે માનીએ છીએ. અહીં મને નવો જ અનુભવ થાય છે. વાતાવરણ કેવું હશે? ઠંડુ અને શાંત હોય, ચારે બાજુ વૃક્ષો જ દેખાય, વાતાવરણમાં જરાય પ્રદૂષણ દેખાય નહીં. અહીં મને આરામ કરવો, મિત્રો સાથે વાતો કરવી ગમે છે. અહીં ઊંચા નીચા રસ્તા ઉપર ચડવું ઉતરવું પણ ગમે છે. હવે જુઓ કે પર્વતની ટોચ પર એકલા, પર્વતની ટોચ હોય અને એની ઉપર એકલા આપણે ઊભા હોઈએ, તો જુઓ એની વાત કહે છે કે પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. એક 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાંથી બહાર આવે છે અને એના મિત્રો સાથે એ 4000 મીટર પર્વતની ટેકરી ઉપર ચઢે છે. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. આ સાહસ એમને શેના માટે કર્યું હતું? મજા લેવા માટે. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. હવે અંધારું થઈ ગયું એટલે લોકો નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. ઠંડી પણ વધારે પડતી હતી અને ડર પણ, એટલે કે બીક પણ એટલી લાગતી હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. એમની સાથે ખાવા માટે કંઈ ખોરાક પણ નહોતો અને રાત પણ કેવી હતી? લાંબી હતી. આમ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું. આ કોની સાથે બન્યું હતું? તો બચેન્દ્રી પાલ સાથે. જ્યારે તે નાની છોકરી હતી, જ્યારે ત્યારે 12 વર્ષની નાની છોકરી હતી, ત્યારે એની સાથે આવું બનેલું. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થતા હતા. બચેન્દ્રીનું ગામ કયું? તો ઉત્તરાખંડમાં ગઢવાલ જે વિસ્તાર હતો ત્યાં નાફુરી ગામમાં એનો જન્મ, એટલે કે નાફુરી ગામમાં એ રહેતી હતી. મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા, અને મોટી થાય છે ત્યારે નહેરુ પર્વતારોહણ નામની જે સંસ્થા છે એની અંદર જોડાય છે, ત્યારે તેમના માર્ગદર્શન બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. એટલે એમના જે સર હતા, એમને જે માર્ગદર્શન આપનારા, એ બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. એણે શું કર્યું? એની તાલીમ સારી રીતે લે છે. તેમણે 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું. 1984ની સાલની અંદર એણે શું કર્યું? જે મહિલાઓ પર્વતારોહણ ચઢવા માગે છે એ લોકોને અભ્યાસક્રમ, મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા હતા. આ જે બચેન્દ્રી છે એ માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે પસંદગી પામેલ હતા. બરાબર. બરફનું તોફાન, એ વખતે તોફાન આવે છે. શેનું? બરફનું. જેમ પવનનું વાવાઝોડું આવે એમ બરફનું તોફાન. તો 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 18 સભ્યોની એક ટીમ હતી, એની અંદર 7 મહિલાઓ હતી. 15 મેની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચડી થાકી હતી. 15 મેની રાત હતી, એ રાત દરમિયાન એ લોકો 7300 મીટરની ઊંચાઈ ચડી અને થાકી ગયા હતા. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. આખી ટીમે શું કર્યું? તંબુ બાંધી અને લોકો સૂઈ જાય છે. રાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો, અને રાત્રિ દરમિયાન એમને આસપાસ એક મોટો અવાજ થયો હોય, ધડાકો બરાબર એવો સાંભળ્યો, અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો, અને પછી કંઈક પછડાયું હોય જોસ્તી એવો અવાજ સાંભળે છે. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા, અને તેઓ જાગે એ પહેલાં તો એમના તંબુ ઉડી ગયા, અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું, અને કંઈક વજનમાં ભારે હોય એવું એમને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. એ શું હતું? તો બરફનું એક તોફાન હતું. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી. આ જે બચેન્દ્રી હતી એ બરફના તોફાનની અંદર લગભગ આખી જ બરફમાં દટાઈ જાય છે, એટલે કે એની ઉપર શું હોય છે? બરફ હોય છે, અને બરફની નીચે દટાઈ જાય છે. અને તેને માથામાં ઈજા થઈ હતી અને એને માથામાં વાગ્યું હતું. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બાકીના ટીમના જે સભ્યો હતા એમને પણ કંઈક ના કંઈક થોડું ઘણું વાગેલું હતું. બીજાઓને બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા. બીજા જે એમના ટુકડીના સભ્યો હતા એમને બરફની લાકડી અને કુહાડી બરફ ખોદી એમને બરફમાંથી બહાર કાઢ્યા, કુહાડી એની મદદથી. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી આગળ વધી. એમના ટીમના બાકીના જે સભ્યો હતા એ છાવણીમાં પાછા આવી જાય છે, પણ બચેન્દ્રી પાછી આવતી નથી, એ આગળ જાય છે. ધીમે ધીમે પહાડી તરફ ચડી અને ધીમે ધીમે પહાડ ઉપર ચડે છે.
બચેન્દ્રીએ 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગરમથા કહેવાય છે, જે માઉન્ટ એવરેસ્ટ પર્વત છે જે નેપાળમાં આવેલો છે જેને સાગરમથા તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં 23મી મેના બપોરે 1:07 પગ મૂક્યો. ત્યારે ક્યારે પહોંચી હતી? તો 23મેના બપોરે 1:07 એને માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો હતો. તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા, એની સાથે ટીમના ઘણા બીજા સભ્યો પણ હતા. એક જ સમયે પહાડીની ટોચ પર બે જણા ઊભા રહી શકે તેમ ન હતું. પહાડીની જે ટોચ હતી એ ટોચ ઉપર એક સાથે બે જણા ઊભા રહી શકે એવી નહોતી. કોઈક સરકે તો તેઓ 1000 ફૂટ નીચે આવે, જો એમાંથી કોઈ સરકી જાય તો 1000 ફૂટ સુધી એ ગબડીને નીચે આવે. બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી. બરફમાં ખાડો કરી અને કુહાડી સ્થિર બરફમાં અંદર ખોડી દેતી. તેનો કડીનો જેમ ઉપયોગ કરી તેઓને પોતાને દોરડા સાથે બાંધ્યા. એનો કડીની જેમ ઉપયોગ કરી અને દોરડા સાથે પોતાની જાતને બાંધી લે છે. ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા અને એ પછી તેઓ બંને એક સાથે ત્યાં ટોચ ઉપર ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. એ ઠંડીને કારણે ધ્રુજતા હતા પણ એ લોકો બરફની ટોચ ઉપર પહોંચી ગયા એની હૂંફ પણ અનુભવતા હતા. હૂંફ એટલે ગરમી અને ખુશી અનુભવતા હતા. તેમણે તેમને માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. એમને માથું નમાવી અને ટોચ ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ફોટોગ્રાફ લીધા અને ફોટો પાડ્યા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી અને એ દુનિયાની સૌથી મોટી ઊંચી પહાડી છે એના ઉપર એ 43 મિનિટ સુધી રોકાય છે. બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. ભારતની પ્રથમ ભારતીય મહિલા માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર કોણ? તો બચેન્દ્રી. એ ભારતમાં પ્રથમ અને દુનિયામાં 5મા મહિલા હતા જે માઉન્ટ એવરેસ્ટ પર ચઢ્યા હતા. અહીંયા આપણે ચિત્રમાં બચેન્દ્રી અને એના સાથી મિત્રો બરફની જે ટોચ ઉપર ચડે છે સાથે અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાવતા આપણને બતાવેલા છે. બરાબર, વિચારો બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? તો બચેન્દ્રી પાલ ખૂબ મુશ્કેલીઓ પછી માઉન્ટ એવરેસ્ટ પર તેમના એક સાથીદાર સાથે પહોંચ્યા હતા. જે કોઈ એવરેસ્ટ પર પગ મૂકે તો તેઓ પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતા. બરાબર, બચેન્દ્રી પાલ ભારતીય મહિલા હતા તેથી તેમણે ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી આપો. તો જુઓ, આપણે તમે બધા જ વિદ્યાર્થી જાણો છો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણો રાષ્ટ્રધ્વજ આપણી શાળામાં ફરકાવીએ છીએ. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે, સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો. સફેદ રંગના પટ્ટા ઉપર એક અશોક ચક્ર આવેલું છે. બરાબર, એ જ અશોક ચક્રનો રંગ ભૂરો એટલે કે વાદળી છે. તેમાં 24 આરા જોવા મળે છે. ભારતમાં થઈ ગયેલા મહાન રાજા અશોકની યાદમાં તેનું નામ અશોક ચક્ર આપવામાં આવ્યું છે. રાષ્ટ્રધ્વજ ખાદીના કાપડમાંથી બનાવાય છે. તેનું માપ કેટલું હોય છે? તો 3:2 પ્રમાણમાં હોય છે. 6-8 બાળકોનું જૂથ બનાવો, તમારા જૂથ માટે ધ્વજ બનાવો. તમે શા માટે તે ભાત પસંદ કરી સમજાવો. તો તમે જુઓ કે શાળામાં સાહેબો જૂથ પાડી આપતા હોય છે. બરાબર, અને જૂથને ધ્વજ બનાવવાનું કહ્યું તો કોઈ જૂથનો ધ્વજ એટલે કે અમે અમારા જૂથનો ધ્વજ બનાવ્યો. અમે અમારા ધ્વજનો રંગ પીળો, આછો પીળો રાખ્યો. તેમાં એક કમળનું ચિત્ર દોર્યું. પીળો રંગ શાંતિનું પ્રતીક મનાય છે તેથી તેવો રંગ રાખ્યો. કમળ ભારત દેશનું રાષ્ટ્રીય ફૂલ ગણાય છે તેથી અમે અમારા જૂથ માટે કમળનું ફૂલ દોર્યું. જેમાં શુક ચક્ર છે એની જગ્યાએ કમળનું ફૂલ દોરે છે. તમે કોઈ બીજા દેશોનો રાષ્ટ્રધ્વજ જોયો છે? ક્યાં તમે ટીવીની અંદર સમાચારમાં ઘણી જગ્યાએ બીજા દેશોનો રાષ્ટ્રધ્વજ જોયો હશે. બરાબર, તો હા, મેં અન્ય દેશોના રાષ્ટ્રધ્વજો જોયા છે. ટીવી પરથી ઓલિમ્પિકની જ્યારે રમતો રમાતી હોય છે, દર્શાવાતી હોય છે, તેમાં પણ જોવા મળે છે. તે સમયે જે ખેલાડીઓ વિજેતા થયા હોય તેમના ધ્વજ બતાવવામાં આવતા હતા. એક ચોપડીમાં ઘણા બધા દેશોના રાષ્ટ્રધ્વજના રંગીન ચિત્રો હતા, તે પણ જોયા હશે. અને આપણા અભ્યાસક્રમની અંદર, ચોપડીની અંદર, ઘણા ધોરણની અંદર બીજા દેશોના રાષ્ટ્રધ્વજ પણ બતાવવામાં આવેલા હોય છે. બરાબર,
તો એ તમે ટીવીમાં પણ જોયા હશે, કોઈ રમત રમાતી હોય ત્યારે કોઈ વિજેતા થાય એ દરમિયાન એનો રાષ્ટ્રધ્વજ બતાવવામાં આવતો હોય છે. આમ ઘણી જગ્યાએ તમે બીજા દેશોના રાષ્ટ્રધ્વજ જોયા હશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. બધાને જય સ્વામિનારાયણ.